આજના વિડિયોના અંદર આપણે જોવાના છે કુર્તી બનવાથી લઈને તમારા ઘર સુધી પહોંચવાનો સફર, એટલે કે આખી ફેક્ટરી આપણે કવર કરવાના છે. ફેક્ટરીના અંદર કઈ રીતે આઉટલેટ રેડી થાય છે એ આખું જોવાના છે આ વિડિયોના અંદર, અને કેમ આટલું સસ્તું વેચાય છે ને આજના ફેશનના અંદર એ હું તમને કહેવાનું છું, અને એના માટે શું કરવાનું છે વિડિયો આખો જોવાનો છે. નમસ્કાર મારા વાલા મિત્રો, તમારા સૌને એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આપણા અજમેરા ફેશનના યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, તમારા ઘરે કુર્તી કઈ રીતે આવે છે, આપણી કંપનીના અંદર કઈ રીતે કુર્તી આવે છે, તો કુર્તી વેચવાથી લઈને કુર્તી બનવા લગીનનો સફર આજના વિડીયોના અંદર આપણે જોવાના છે. તો વિડીયો બહુ જ વધારે ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, તો વિડીયોને સ્કીપ ન કરતા મિત્રો આજના વિડીયોના અંદર આપણે પ્રોડક્ટ પણ જોઈશું, અને સાથે સાથે પ્રોડક્ટ કઈ રીતે બને છે એટલે કે આપણા સુધી કઈ રીતે આવે છે ને તે આપણે જોવાના છે. તો ફર્સ્ટલી હું તમને બતાવવા માંગુ છું એક કુર્તીની ફેક્ટરી. તમે બધા લોકો કુર્તી વેર તો કરતા હશો ને, શું તમને ખબર છે આ કુર્તી કઈ રીતે બનવાની છે, કઈ રીતે બને છે? તો આજના વિડીયોના અંદર હું તમને એ જ બતાવવાની છું કે કુર્તી કઈ રીતે બને છે. તો પહેલા તો હું તમને બતાવીશ રૉ મટીરિયલ, એટલે કે કાચો મટીરિયલ હોય ને તે વસ્તુ. આ ટાઈપના મટીરિયલ તમે જોયા હશે, આ ટાઈપના મટીરિયલ હોય છે, હું તમને એકવાર બતાવી દઉં. જુઓ, આ ટાઈપનું આખું મટીરિયલ રહેશે, આખું બંચ તમે જોઈ શકો છો, આ ટાઈપનું આખું મટીરિયલ રહેશે બરાબર. સાઇઝ વાઇઝ અને કટિંગ કરવાનું હોય છે, હું તમને કટિંગ કઈ રીતે થાય ને તે પણ બતાવીશ. જુઓ, આ ટાઈપનું આખું બેઝ ફેબ્રિક હોય છે, આના ઉપર જે મેઇન મટીરિયલ છે ને તે લાગશે. અને કટિંગ મશીન તમે કોઈ દિવસ જોઈ છે ફેક્ટરીના અંદર? હું તમને કટિંગ મશીન બતાવું. જુઓ, આ ટાઈપની કટિંગ મશીન હોય છે, તેનાથી પ્રેસ કરીને આખું ફેબ્રિક કપાતું હોય છે. મિત્રો વિચાર કરો, આપણે જે કપડાં વેર કરીએ છીએ તેના પાછળ કેટલા લોકોની મહેનત છે. તો લાઈક જરૂરથી કરજો, અને આપણે જે વસ્તુ પહેરીએ છીએ ને તે કઈ રીતે બને છે તે પણ આપણે જોવા તો માંગતા જ હશે ને, એટલા માટે આ વિડીયો બનાવીએ છીએ. તો આ કંઈક થઈ ગયું કટિંગની વાત. હવે આ કટિંગ કઈ રીતે સ્ટીચ થતું હોય છે તે પણ હું તમને બતાવીશ. તો ચલો આપણે એકવાર સ્ટિચિંગ ડિપાર્ટમેન્ટ જોઈ લઈએ. તો હવે આપણે આવી ગયા છે સ્ટિચિંગ ડિપાર્ટમેન્ટના અંદર, જ્યાં કુર્તી બનીને સ્ટિચ થતી હોય છે, એટલે કટિંગથી અહીંયા વસ્તુ આવતી હોય છે. અને એ વસ્તુ કેવી હોય છે જો હું તમને બતાવું. આ આખી એક સેમી સ્ટિચ કુર્તી છે, જ્યાં તમે જોઈ શકો છો ફેબ્રિક છે બરાબર છે, અને એના ઉપર કંઈક મસ્ત ડિઝાઇન આખી નેક પેટર્ન જોવા મળી હશે. અને આ નેક પેટર્ન પણ બોલો, વિચાર કરો, આ નેક પેટર્ન જે તમે જુઓ છો ને તે પણ અહીંયા બનાવવામાં આવતી હોય છે. અને કઈ રીતે ખબર? આ જુઓ, આ ટાઈપની લેસ હોય છે, આનાથી નેક પેટર્ન બનતી હોય છે. જેમ કે ગળા હોય ને તે ગળા બનતા હોય છે. આ તમે જોઈ શકો છો પ્રોપરલી અહીંયા લેસ સ્ટિચ થઈ છે. એ કઈ રીતે સ્ટિચ થઈ છે એ અહીંયા તમે જોઈ શકો છો. આ રીતે આખું સ્ટિચિંગ થતું હોય છે, ગળા લગાવતા હોય છે, અને પોતાના સાઈઝના હિસાબે એ લોકો સ્ટિચ કરતા હોય છે. અને આ બધું છે જો છો ને તે આખું સેમી સ્ટિચ છે, મીન્સ કે હજી તો આને ફિટિંગ કરવા માટે જશે. વિચાર કરો આટલી લાંબી પ્રોસિજર છે, અને આપણે તો શું કરીએ છીએ, ખાલી વેર કરી લઈએ છીએ. તો એ વસ્તુ છે, આપણે જે કપડાં વેર કરીએ છીએ ને એના પાછળ એક લોકોનો હાથ નથી, 500 લોકોનો હાથ છે. અને પ્રોપરલી પછી આપણા પાસે એક કપડાં પહોંચતા હોય છે, કેટલી બ્યુટિફુલ પ્રોસેસ છે ને મિત્રો. તો જુઓ, તમને અહીંયા પ્રોપરલી જે છે વર્કર્સ લાગણીપૂર્વક આખું કામ કરતો જોવા મળી હશે, એકદમ ફોકસિંગ લગાવીને કામ કરે છે વર્કર્સ, એકદમ મજામાં કામ કરે છે. વિચાર કરો, આ ટાઈપનું તમને આખું સ્ટિચિંગ જોવા મળી જશે. અને હું દરેક વિડીયોના અંદર કહેતી હોઉં કે આપણી ફેક્ટરીથી જ બનતું હોય છે, આપણી માલ સામાન બધું જે આવે છે ને ફેક્ટરીથી જ બનીને આવે છે. તો એ જ વસ્તુ હું તમને બતાવવા માટે આખો વિડીયો બનાવ્યો છે બરાબર, કે આપણી ફેક્ટરી કેવી છે, કેવી રીતે માલ બને છે, કેવી રીતે કટિંગ થાય છે, કઈ રીતે સ્ટિચિંગ થાય છે. તો આ રીતે આખો સ્ટિચિંગ ડિપાર્ટમેન્ટ હતું. અહીંયા તમે જગા જગા પર જોઈ શકો છો કંઈક અલગ અલગ ટાઈપના તમને પ્રોડક્ટ જોવા મળી હશે, એટલે કે રૉ ફેબ્રિક જોવા મળી હશે. વિચાર કરો, એક રૉ ફેબ્રિકના અંદરથી બ્યુટિફુલ કુર્તી તૈયાર થાય છે, કેટલી બ્યુટિફુલ પ્રોસેસર છે ને મિત્રો. તો આ ટાઈપનું આખું બનતું હોય છે. આ તમે જોઈ શકો છો અહીંયા છે જે લાગે છે ને, આ જુઓ સાઇઝિસ લાગે છે. આ જુઓ, મીડિયમ સાઇઝ હોય કે પછી લાર્જ હોય કે પછી એક્સ્ટ્રા લાર્જ હોય, આખો ગળાનું પેટર્ન કપાતું હોય છે. તમે જોઈ શકો છો અહીંયા પ્રોપરલી ફિનિશિંગ સાથે આખું આ લોકોએ જે ભાઈઓ છે તે સ્ટિચ કર્યું છે. તો આ તે આખી સ્ટિચિંગ પ્રોસિજર. હવે આપણે આવી જઈએ ફિનિશિંગ પર, કે પ્રોડક્ટના અંદર આટલું ફિનિશિંગ ક્યાંથી આવે છે. ફિનિશિંગ તો તમે જોયું જ હશે, જે આપણે અજમેરા ફેશનની પ્રોડક્ટ વાપરીએ છીએ તેને તો ઇઝીલી ખબર હશે કે ફિનિશિંગ કેવું હોય છે. તો ચાલો હું તમને બતાવું કે કઈ રીતે આટલું બધું ફિનિશિંગ આવતું હોય છે આપણી પ્રોડક્ટના અંદર. અને આ હતું કંઈક
ફેક્ટરી શૂટ તમે જોઈ શકો છો અહીંયા પ્રોપરલી હું તમને આજના વિડીયોના અંદર કરાવ્યું હતું બરાબર મિત્રો. અને તમારા ઘરે આ કુર્તી કઈ રીતે આવી રહી છે તે પણ હું તમને બતાવ્યું અને એના પાછળ કેટલા લોકોની મહેનત છે તે પણ આપણે બતાવ્યું. તો હવે આપણે જોઈએ એકવાર ફિનિશિંગ કઈ રીતે આવે છે આટલું બધું કુર્તીઝના અંદર. તો તમે જોઈ શકો છો આપણે આવીએ ફિનિશિંગ ડિપાર્ટમેન્ટના અંદર. એટલે કે એ લોકો છે ને પૂરા દોરા વધારે હોય ને, જેમ કે હવે કુર્તી બનીને આવતી હોય છે બરાબર, તો એના અંદર અલગથી દોરા રહી જતા હોય છે, તે બધું અહીંયા ફિનિશિંગ થતું હોય છે. જુઓ આટલા ફિનિશિંગ સાથે દિલ લગાવીને લોકો કામ કરે છે, એ પણ કેટલા દિવસ ખબર છે, 365 દિવસ. આટલું બધું મન લગાવીને કામ કરવું એટલે કે બધાના જ બસની વાત નહીં હોય ને મિત્રો. આ તો થોડુંક ઇમોશનલ વાત હોય તમને કહી દીધી. બાકી આ હતું આપણું પૂરું ફેક્ટરી શૂટ. તો આપણે જોયું કઈ રીતે કટિંગ થાય છે, કઈ રીતે એને સ્ટીચ કરવામાં આવતું હોય છે, કઈ રીતે ફિનિશિંગ આપવામાં આવતું હોય છે. તો હવે આપણે પ્રોપરલી જોઈશું કે પ્રેસ થઈને કઈ રીતે આવતી હોય છે, એટલે કે સ્ટીચ થયેલી કુર્તી એમ ને એમ તો તમને પકડાવવામાં નથી આવતી ને, એટલા જ માટે આપણે જોઈશું કે કઈ રીતે પ્રેસ થતું હોય છે. તો હું તમને બતાવું ફર્સ્ટલી કઈ રીતે આ કુર્તી આખી ફિનિશિંગ થઈને આવતી હોય છે. તો આ છે આખું પ્રેસ ડિપાર્ટમેન્ટ, જ્યાં તમે જોઈ શકો છો અહીંયા પ્રેસ મૂકી છે, અહીંયા ટેબલ છે, અને કુર્તી કંઈક આ ટાઈપની આવી છે. જોઈ શકો તમે પ્રોપરલી આ ટાઈપની કુર્તી બનીને થઈ ગઈ છે રેડી બરાબર. કટિંગ, સ્ટિચિંગ, ફિનિશિંગ બધું થયા બાદ પછી આ ટાઈપથી આખું ફિનિશિંગલી પ્રોપરલી આ કુર્તીને પ્રેસ કરવામાં આવતું હોય છે. તમે જોઈ શકો છો અહીંયા તમને કારીગરો પણ જોવા મળી હશે ને પ્રોપરલી આ ટાઈપનું આખું પ્રેસિંગ તમને જોવા મળી હશે. બોટમ વગેરે કંઈ પણ થઈ ગયું, આ તો આખું મતલબ હું તમને ટૂર કરાવેલું તે કુર્તી ડિપાર્ટમેન્ટ, એટલે કે વન પીસ, ટુ પીસ, ફોરસેટ બધાનું આ અહીંયા જ બનતું હોય છે કુર્તીસ. હવે હું તમને બતાવીશ કે આ કુર્તી પ્રેસ થઈને ક્યાં જાય છે. તો એ જાય છે પેકેજિંગના અંદર. અને પેકેજિંગ કઈ રીતે થાય છે હું તમને બતાવું. જુઓ આ રીતે આખું પેકેજિંગ થતું હોય છે. અહીંયા તમને પોલિથીનના અંદર બધી કુર્તી જોવા મળી હશે. સેટ વાઇઝ એ લોકો સેટ કરતા હોય છે, એટલે કે સાઇઝ વાઇઝ સેટ કરતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રોપરલી આ ટાઈપનું જે છે પાર્સલ રેડી થતું હોય છે. એન્ડ ધેન ક્યાં આવે છે, અજમેરા ફેશનના અંદર. તો આ ટાઈપની આખી સેટ બનતો હોય છે પ્રોપરલી અલગ અલગ કુર્તીઓનો, પછી આવે છે અજમેરા ફેશનના અંદર. એટલે કે અજમેરા ફેશન પરથી પ્રોડક્ટ આવે છે ત્યાર સુધીથી લઈને આપણે ફેક્ટરી સુધીની બધી વાત કીધી છે આ વિડીયોના અંદર. તો વિડીયો સરસ લાગ્યો હોય ને તો શું કરવાનું છે ખબર છે, વિડીયોને લાઇક કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું છે, અને બેલ આઇકોન છે તેને પણ પ્રેસ કરવાનું છે, જેથી તમને આ ટાઈપના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. અને શેર ચોક્કસથી કરજો, એટલે કે તમારા જે ભાઈ બંધ છે ને તેમને પણ ખ્યાલ આવી જશે કે અજમેરા ફેશન ખાલી નામની મેન્યુફેક્ચરિંગ કંપની નથી, રિયલ એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જેની બધી પ્રોડક્ટ જે છે ને સીધી ફેક્ટરીથી આવે છે. અને દરેક વિડીયોના અંદર હું આ જ વસ્તુ કહું છું અને આજનો વિડીયો એટલા જ માટે બનાવ્યો હતો. મિત્રો હું મળીશ આવા જ કંઈક નવા કોન્સેપ્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.